સુરતના લિંબાયત વિસ્તારમાં કોરોના બાદ હવે આકાશમાંથી આગ વરસી રહ્યું છે જિલ્લામાં માર વરસાદને કારણે લીંબાયતની મીઠી ખાડીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા હાલ 250 પચાસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે કમરૂનગર વિસ્તારમાં કમળ સુધીના પાણી આવી જતાં લોકોને પરિવાર સાથે જાતે સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે કમરૂનગર બાદ લિંબાયતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ ખાડીના પ્રાણી પ્રવેશ્યા બાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાય છે સુરતમાંથી પસાર થતી ખાડી થતા આજે દસ વાગ્યા બાદ મ્યુનિસિપાલિટી તંત્ર એ મગોબ બસો અને કુંભાયાના પચાસ લોકો નું સ્થળાંતર કરાવી દીધું છે મ્યુનિસિપાલિટી ચોપડે હાલ બસો પચાસ સ્થળાંતર બતાવવામાં આવી રહ્યું છે પરંતુ હવે ખાડીની સપાટી વધવાને સાથે લિંબાયતના કમરૂનગરમાં પણ ખાડીમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરમાં બે થી ત્રણ ફૂટ પાણીનો ભરાવો થતા લોકો જાતે જ પરિવાર સાથે અન્ય જગ્યાએ સ્થળાંતર શરૂ કરી દીધું છે સરકારી ચોપડે બસો પચાસ લોકોનું સ્થળાંતર બતાવવામાં આવે છે પરંતુ કમરૂનગર માં લોકો સ્વેચ્છે કરેલું સ્થળાંતરનો આંકડો હજી મળી શક્યો નથી કમરૂનગર બાદ હવે ડુંભાલ અનેક રહેણાંક વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસવા લાગ્યા છે હાલમાં કૈલાસ સોસાયટી પણ લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતા લોકોમાં મ્યુનિસિપાલિટી તંત્ર ટેન્શનમાં આવી ગયું છે હજી પણ જિલ્લામાં વરસાદ પડતો હોવાથી ખાડીના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે સાંજ સુધીમાં લીંબાયત ડુંબાલ અને મોગમ અનેક વિસ્તારો હાલત કફોડી થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે સોનાલ ટોપીવાલા દિવ્યાંગ સુરત